દેશના અન્ય રાજ્યો માટે દીવાદાંડી સમાન સાબિત થતું આવ્યું છે, ત્યારે સુરક્ષા ક્ષેત્રે પણ આજે આ નવી પહેલ એ ભવિષ્યમાં આવનારા દિવસોમાં અન્ય રાજ્યો માટે પણ દીવાદાંડી સમાન સાબિત થશે। અન્ય રાજ્યોમાં પણ સુરક્ષાની જાળવણી માટે અને ગુનાહિત પ્રવૃત્તિઓના અટકાવવા માટે ખૂબ મહત્વની સાબિત થશે। પ્રજાલક્ષી સેવાઓ નાગરિકોને ઘર બેઠે પોતાના મોબાઈલની સ્ક્રીન ઉપર મળી રહે એ બાબતે સેવાઓ આપવા માટે ગુજરાત સરકાર હંમેશાથી કટિબદ્ધ રહી છે, ત્યારે આજે આ નવીન પહેલ નાગરિકોની સુરક્ષામાં વધારો કરશે। આજે જે નવી પહેલ થઈ છે તેના મુખ્ય ચાર ઘટકો છે। હમણાં આપણે જોયું તે પ્રમાણે આધુનિક સુવિધાઓથી સજ્જ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ત્રિનેત્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ સાથે જ પોલીસ જવાનો માટે આધુનિક બોડી વોર્ન કેમેરા 10,000 જેટલા બોડી વોર્ન કેમેરા આજે તેમને અર્પણ થઈ રહ્યા છે કે જેથી આવનારા દિવસોમાં નાનામાં નાની હિલચાલ ઉપર ડિજિટલી નજર રાખી શકાય। ત્રીજો મુદ્દો છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે 80 જેટલા વાહનોને આજે આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી પોતાના સ્વહસ્તે ફ્લેગ ઓફ કરાવશે। આ વાહનો રાજ્યના ખૂણે ખૂણે ફરશે અને મહિલાઓ અને બાળકોની તસ્કરી તેમજ તેમની સાથે થતા અણબનાવો ઉપર અંકુશ લાવવામાં મદદ કરશે। ત્યારબાદ અત્રે આવીને આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી એક નવીન સેવા પ્રજાલક્ષી સેવાનો પણ પ્રારંભ કરાવશે। તકનીકી સહાય, તાલીમ અને તૈયારીના ત્રિવેણી સમાન આધુનિક કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ત્રિનેત્ર, જેનું આજે આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આદર્શ લોકતંત્રમાં પોલીસ અને પબ્લિક પરસ્પર વિશ્વાસના સેતુથી જોડાય એ ખૂબ જરૂરી છે, અને આવા વિશ્વાસ સંપાદનની દિશા માટે ગુજરાત પોલીસે લીધેલું આ એક મક્કમ કદમ એટલે બોડી વોર્ન કેમેરા। રાજ્ય પોલીસના કર્મચારીઓ માટે આજે લગભગ 10,000 જેટલા બોડી વોર્ન કેમેરા ખરીદવામાં આવ્યા છે અને તેમને સુવિધા માટે અર્પણ કરાશે। પોલીસ ખાતામાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાને લગતા બંદોબસ્ત, વીવીઆઈપીની સુરક્ષા વગેરે ક્ષેત્રે
દિવસ રાત કાર્યરત હોય છે ત્યારે આ નવી તકનીકી સહાયથી તેઓ પણ વધુ સજ્જ બનશે. આપણે જોઈ રહ્યા છીએ ગાંધીનગર સેક્ટર 18માં આવેલું આ પોલીસ ભવન કેમ્પસ. તેની અંદર ત્રિનેત્ર સ્ટેટ લેવલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, અદ્યતન સિક્યોરિટીની સુવિધા, ડેટા સેન્ટર, વ્યુઇંગ ગેલેરી, વોર રૂમ, ડેટા એનાલિસિસ સેન્ટર, 20 જેટલા વર્કસ્ટેશન સાથે કાર્યરત આ ત્રિનેત્ર સેન્ટર. રાજ્યમાં 34 જિલ્લાઓના મુખ્ય મથક તેમજ મુખ્ય યાત્રાધામો જેવા કે સોમનાથ, દ્વારિકા, પાલિતાણા, અંબાજી, પાવાગઢ, ડાકોર અને પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે પણ કુલ 41 શહેરોમાં પસંદ કરવામાં આવેલા ટ્રાફિક જંકશન, પ્રવેશ નિર્ગમન દ્વાર અને અન્ય મહત્વના સ્થળો ઉપર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે અને આ તમામ સ્થળોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે એકબીજા સાથે જોડવામાં આવ્યા છે, જે તે શહેરના મુખ્ય મથક, તેના મુખ્ય કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર નેત્રમ ખાતે જોડવામાં આવ્યા છે અને નેત્રમનું સંકલન આ ત્રિનેત્ર કે જે ગાંધીનગર ગુજરાત પોલીસ ભવનના મુખ્ય મથક ખાતે ઊભું કરવામાં આવ્યું છે ત્યાંથી થશે. ગુનેગારોની ગુનાની કબૂલાત માટે તેમને મજબૂર કરશે અને પ્રજાજનોની સુરક્ષાને વધુ મજબૂત કરશે આ ત્રિનેત્ર સેન્ટર. આપણે સૌ જાણીએ છીએ કે હવે આપણું ગુજરાત અનેક રીતે ટેકનોસાવી બની રહ્યું છે અને હવે ગુજરાત પોલીસ પણ ટેકનોલોજી સાથે કદમ મેળવીને પ્રજાજનોની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં મહત્વનો ફાળો આપી રહી છે. ત્યારે નાનામાં નાની ઘટનાક્રમની માહિતીનું ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવા માટે, તેનો સંગ્રહ કરવા માટે પોલીસ અધિકારી સાથેની વર્તણૂક નું નિરીક્ષણ કરવા માટે, કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે તેમજ પુરાવાઓની ચકાસણી કરવા માટે, તેના સંગ્રહ માટે અને તેની સમીક્ષા કરવા માટે તથા ગુનાહિત કેસોની તપાસ, ગુનેગારોની શોધખોળ માટે આ સિસ્ટમ અત્યંત મહત્વની સાબિત થશે.
ત્રિનેત્ર બોડી વોર્ન કેમેરા અને ઈ એફઆઈઆર આ ત્રણેય યોજનાઓને જો સર્વગ્રાહી રીતે જોવામાં આવે તો આ વ્યવસ્થાનો મૂળભૂત એક લક્ષ્યાંક આપણને જોવા મળે છે અને એ છે નાગરિકોને પારદર્શી ઝડપી સેવાઓ પૂરી પાડવી અને ગુનાખોરીને અટકાવવી. વિશ્વાસ પ્રોજેક્ટની જ્યારે શરૂઆત કરવામાં આવી હતી અને તેનો પાયલોટ પ્રોજેક્ટ ચાલતો હતો ત્યારે તે ખૂબ જ સફળતાપૂર્વક વિવિધ ગુનાખોરીને અટકાવવામાં, માર્ગ અકસ્માતોને નિવારવામાં તેમજ શાંતિ અને સલામતી માટે મહત્વની સાબિત થઈ હતી અને સમયાંતરે તેનો વ્યાપ વધારવામાં આવ્યો છે અને આજે વિશ્વાસ પ્રોજેક્ટ વધુ એક નક્કર અને આધુનિક ટેકનોલોજી સાથે પોલીસ તંત્ર માટે એક સફળ ટૂલ, એક સફળ સિસ્ટમ તરીકે મદદે આવ્યું છે. ટ્રાફિક નિયમન, જાહેર ક્ષેત્રની સુરક્ષા, માર્ગ સલામતી, અકસ્માતોના નિવારણ માટે તેમજ તપાસ કરીને જાણવા માટે, પુરાવાઓ પ્રદાન કરવા માટે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સના સંકલન માટે, સ્માર્ટ સિટીના આયોજન અને નીતિ વિષયક નિર્ણયો લેવામાં પણ આ સીસીટીવી આધારિત સર્વેલન્સ સિસ્ટમ ખૂબ અસરકારક સાબિત થઈ છે. અને આ છે ફરજનિષ્ઠ પોલીસની ટીમ કે જેઓ રાજ્યના તમામ નેત્રમ સાથે સંકલન કરવા માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ત્રિનેત્રના આ ટેકનિકલ રૂમને હેન્ડલ કરી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ વિવિધ સ્ક્રીન ઉપર દ્રશ્યો કે જે જિલ્લા કક્ષાના નેત્રમનું ફીડ આપી રહ્યા છે. સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાથી હવે સાચા અર્થમાં રાજ્યનો ખૂણે ખૂણો તેના ઉપર ગુજરાત પોલીસની બાજ નજર રહેશે. ગુનેગારોને સંતાવવા માટે હવે કોઈ જગ્યા નહીં રહે તો સાથે જ પ્રજાજનો મુક્ત રીતે, સલામત રીતે જીવન જીવી શકશે, પરિવહન કરી શકશે.
અને આ સાથે જ ગુજરાત પોલીસ ભવન ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શુભાગમન થઈ રહ્યું છે. તેમનું પુષ્પગુચ્છ વડે સ્વાગત અભિવાદન કરાયું. તેઓ પણ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીની સાથે ત્રિનેત્રની મુલાકાત લેશે અને ત્યારબાદ વિવિધ સેવાઓનો પ્રારંભ કરવામાં જોડાશે. સાત હજારથી વધુ સીસીટીવી કેમેરા, 15 જેટલા ડ્રોન બેઝડ કેમેરા અને 10,000 બોડી વોર્ન કેમેરા સાથે આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ અને ટ્રેનિંગ સાથે કંટ્રોલ કરનારા પોલીસ ટીમની મહત્વાકાંક્ષી આ સુવિધા એટલે ત્રિનેત્ર, જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત એક નવી પહેલ છે. વિડીયો ઇન્ટીગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ્ડ સિક્યોરિટી સિસ્ટમ એટલે કે વિશ્વાસ, જે સાચા અર્થમાં ગુજરાતના પ્રજાજનોનો વિશ્વાસ બની છે. હાઈસ્પીડ કનેક્ટિવિટી સાથે તમામ નેત્રમને ત્રિનેત્ર સાથે જોડવામાં આવ્યા છે. ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન અને એવિડન્સ કલેક્શન માટે ચાવીરૂપ ભૂમિકા નિભાવશે આ ત્રિનેત્ર. સમગ્ર ગુજરાત પોલીસ તેમજ ગૃહ મંત્રાલય માટે આ એક યાદગાર ક્ષણને તેઓ કેમેરામાં કંડારી રહ્યા છે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રી તેમજ પોલીસ મહાનિદેશકશ્રી અને સૌ ઉચ્ચ અધિકારીશ્રીઓ ત્રિનેત્રના આ સંકુલમાં તેમની વિઝિટ પૂરી કરીને હવે તેઓ પ્રસ્થાન કરી રહ્યા છે. અને હવે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે તેની નક્કર કામગીરી ને સુચારુ સંકલન માટે આજે એક નવી પહેલ થઈ રહી છે. સમગ્ર રાજ્યમાં 80 જેટલા વાહનો અને સજ્જ પોલીસ જવાનો કે જેઓ તાલીમ પામેલા છે તેમની ટીમ સમગ્ર રાજ્યમાં ફરશે. બાળકો અને મહિલાઓની સુરક્ષામાં વધારો કરવા માટે આ એક મહત્વનું કદમ.
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના વાહનોને માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી તેમજ મહાનુભાવો ફ્લેગ ઓફ કરાવીને પ્રસ્થાન કરાવી રહ્યા છે. બાળમજૂરી, ગુલામી, વ્યાપારી પ્રથા તેમજ જાતીય શોષણ અને માનવ અવયવોના ગેરકાયદેસર વેપારના અનિચ્છનીય બનાવોને રોકવા માટે આ વાહનો સતત દેખરેખ રાખશે અને જરૂર જણાય પીડિતોની વહારે ધાશે. મહિલાઓની સુરક્ષા માટે ગુજરાતની અંદર વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે અને એનું જ આ પરિણામ છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની દીકરીઓ, બહેનો, માતાઓ સુરક્ષિત રીતે હરીફરી શકે છે. આ સાથે જ માનવ તસ્કરીને અટકાવવા માટે અને બાળકો અને મહિલાની સુરક્ષા માટે હવે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને નવા વાહનોની ભેટ મળી રહી છે. ત્રિનેત્ર, બોડી વોર્ન કેમેરા અને અદ્યતન વાહનોને ફ્લેગ ઓફ કરાવીને હવે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી તેમજ સૌ મહાનુભાવો ગુજરાત પોલીસ ભવન ખાતેથી પ્રસ્થાન કરી રહ્યા છે. ટૂંક જ સમયમાં તેઓ આપણી વચ્ચે આ મંચ ઉપર પધારશે. એક આદર્શ ગૃહમંત્રી તરીકે આદરણીય શ્રી અમિતભાઈ શાહે હંમેશા ગૃહ વિભાગની જરૂરિયાતોને સમજી છે, પોલીસ તંત્રની જવાબદારીઓની સરાહના કરી છે અને તેમને યોગ્ય તાલીમ અને તકનીકી વ્યવસ્થાઓથી સુસજ્જ કર્યા છે અને સતત તેઓ માર્ગદર્શન આપી રહ્યા છે. આજે ગુજરાતની સુરક્ષામાં વધુ એક નવી પહેલ સાથે વધારો થઈ રહ્યો છે ત્યારે આપણે સૌ પ્રતીક્ષામાં આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી તેમજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ગૃહરાજ્યમંત્રીશ્રીના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા છે. થોડીક જ ક્ષણોમાં તેઓ આપણી વચ્ચે આ મંચ ઉપર પધારશે.
આવો તાળીઓના આદર સાથે વધાવીએ આજના કાર્યક્રમના અધ્યક્ષ એવા માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે જ પધાર્યા છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી સહિત સૌ અનુભવોનું ખૂબ ખૂબ સ્વાગત આજના કાર્યક્રમમાં. નમસ્કાર. ગુજરાત પોલીસની અદ્યતન તકનીકી સેવાઓના લોકાર્પણ સમારોહમાં પધારેલા કાર્યક્રમના અધ્યક્ષ એવા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, અતિથિ વિશેષ એવા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું સહૃદય સ્વાગત કરીએ છીએ. સાથે જ મંચ પર બિરાજમાન મુખ્ય સચિવ શ્રી, એસીએસ હોમ ડીજીપી શ્રી, એનએફએસયુના વાઇસ ચેરમેન શ્રી, પોલીસ કમિશનર અમદાવાદ સિટી, એડીજીપી શ્રી, લો એન્ડ ઓર્ડર તથા ઉપસ્થિત આપ સૌ આમંત્રિત મહેમાનોનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આવો આતિથ્ય સત્કારની પરંપરાને ઉજાગર કરીએ અને મંચસ્થ મહાનુભાવોનું વિધિવત રીતે સ્વાગત કરીએ. સૌ પ્રથમ વિનંતી કરીએ છીએ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય શ્રી આશીષ ભાટિયાજીને કે આપ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું સ્વાગત અભિવાદન પુષ્પગુચ્છથી કરશો. ધન્યવાદ. વિનંતી કરીએ છીએ એડીજીપી અને અધ્યક્ષ વિશ્વાસ ટાસ્ક ફોર્સ શ્રી નરસિંહા કુમારજીને કે આપ ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ પોલીસ મહાનિરીક્ષક એસટીબી અને વિશ્વાસ ટાસ્ક ફોર્સના મેમ્બર શ્રી પિયુષ પટેલને કે આપ ગુજરાત રાજ્યના માનનીય ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ ગુજરાત સરકારના ગૃહ વિભાગના સચિવ આઈજીપી સુશ્રી નિપુણા તોરવણેને કે આપ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમારજીનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ પોલીસ મહાનિરીક્ષક સીએસઆરબી આઈજીપી સુશ્રી અર્ચના શિવહરેજીને કે આપ ગુજરાત સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમારજીનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ગાંધીનગરના સ્થપતિ શ્રી જે એમ ભાલાણીને કે આપ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય શ્રી આશીષ ભાટિયાજીનું સ્વાગત અભિવાદન કરશો. એડિશનલ ડીજીપી વિકાસ સહાયને વિનંતી કરીએ છીએ કે આપ એનએફએસયુ ગાંધીનગરના વાઇસ ચેરમેન ડોક્ટર જે એમ વ્યાસનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ શ્રી વિકાસ સહાયને કે આપ એનએફએસયુ ગાંધીનગરના વાઇસ ચેરમેન ડોક્ટર જે એમ વ્યાસનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ પોલીસ અધિક્ષક પી એન્ડ એમ શ્રી નીરજકુમાર બળગુજરને કે આપ પોલીસ કમિશનર અમદાવાદ શહેર શ્રી સંજય શ્રીવાસ્તવનું સ્વાગત અભિવાદન કરશો.
विनती करिए छे एसपी एंड स्टाफ ऑफिसर टू डीजीपी श्री गौरव जसाणी ने कि आप अधिक पोलिस महानिदेशक लॉ एंड ऑर्डर श्री नरसिम्हा कोमर जी नो स्वागत अभिवादन करशो। આ સાથે જ મંચસ્થ સૌ મહાનુભાવોનું પુનઃ સ્વાગત। હોય દિવસ અંધારી રાત કે ધોધમાર વરસાદ, કુદરતી આપત્તિ કે કોરોનાનો કપરો કાળ, હોય સામાન્ય દિવસ કે પછી કોઈ પવિત્ર તહેવાર, સેવા સુરક્ષા અને શાંતિ માટે ગુજરાત પોલીસ સતત છે પ્રજાજનોની સાથ। ગુજરાત પોલીસ એ ગુજરાતનું ગૌરવ છે, પ્રજાજનોનો વિશ્વાસ છે અને સરકારશ્રીની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે। ગુજરાત પોલીસ હવે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વધુ ઝડપી, પારદર્શી અને સુસજ્જ થઈ રહી છે। આજે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ત્રિનેત્ર, બોડીવોર્ન કેમેરા તથા ઈ એફઆઈઆર સેવાનો પ્રારંભ થવાનો છે અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટીની કામગીરીને નક્કર બનાવવા વાહનોને ફ્લેગ ઓફ કરાયા છે, ત્યારે હવે સાદર આમંત્રિત કરીએ છીએ ગુજરાત પોલીસ દળને દિશાદર્શન પૂરું પાડનારા ગુજરાત પોલીસ મહાનિદેશક શ્રી આશીષ ભાટિયાજીને આપના સ્વાગત પ્રવચન તથા નવી સેવાઓ અંગેની રૂપરેખા આપવા માટે। રાજ્ય સરકાર અને તમામ પોલીસ વિભાગને જેના માટે ગર્વ થાય તેવી ટેકનોલોજી આધારિત પોલીસ સેવાઓનું આજે જ્યારે શુભારંભ થવા જઈ રહ્યું છે તે પ્રસંગે આજના કાર્યક્રમના અધ્યક્ષ એવા આપણા લોકલાડીલા માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આપના મંત્રણને માન આપી આજે આપણી વચ્ચે હાજર છે, તેમને હું સમગ્ર રાજ્ય વતી હૃદયપૂર્વક આવકારું છું। જેમના નેતૃત્વમાં રાજ્ય પ્રગતિ અને વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે તેવા મુખ્ય મહેમાન આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પોલીસ માટેના પ્રેરક બલ અને અતિથિ વિશેષ એવા માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનું આજના કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે, જેમની હાજરીથી પોલીસ વિભાગના ઉત્સાહમાં વધારા થાય છે તેવા મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર તથા એસીએસ હોમ શ્રી રાજકુમાર, એનએફએસયુના વાઇસ ચાન્સલર જેએમ વ્યાસ, અત્રે હાજર વરિષ્ઠ અધિકારીઓ, આમંત્રિત મહેમાનો, પ્રેસ મીડિયાના મિત્રો, ભાઈઓ તથા બહેનો, તમામને રાજ્ય સરકાર શ્રી વતી અને ગુજરાત પોલીસ વતી હું આવકારું છું। કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર શ્રી તરફથી પોલીસને તેમની તમામ ફરજો સફળતાપૂર્વક પૂરી કરવાના ભાગીરથ કાર્યમાં ખૂબ સાથ સહકાર અને પ્રોત્સાહન મળી રહેલ છે। જ્યારે પણ પોલીસ વિભાગના કોઈ પ્રશ્નની આપણે માન્ય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીને અથવા માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે એવા તમામ પ્રસંગોએ બંને સાહેબશ્રીઓ તેમનું આપણી ધારણાથી પણ વિશેષ સારું, અસરકારક અને તાત્કાલિક નિરાકરણ લાવવા તમામ વ્યવસ્થા કરેલ છે। તેવી જ રીતે માન્ય ગૃહ રાજ્યમંત્રીશ્રી પણ હંમેશા અમારી સાથે રહ્યા છે અને પોલીસ વિભાગના કોઈ પણ પ્રશ્નોના નિવારણ માટે હંમેશા હકારાત્મક અભિગમથી કાર્યો કરે છે। પોલીસ વિભાગમાં હાલમાં થયેલ અનેક સકારાત્મક ફેરફારોના કારણે રાજ્યની પોલીસના મનોબલમાં જે વધારો થયો છે તેનો સંપૂર્ણ શ્રેય આપ સૌ મહાનુભાવોને જાય છે। ગૃહ વિભાગ તરફથી પણ પોલીસના આધુનિકરણ, ભરતી, વેલફેર અને અસરકારક સંચાલન માટે જરૂરી તમામ પગલાઓ સક્રિયપણે લેવામાં આવી રહેલ છે। સેવા શિસ્ત અને સુરક્ષાની અનુભૂતિ કરાવતી ગુજરાત પોલીસ સમગ્ર રાષ્ટ્રમાં આપણને સૌને ગર્વ થાય તેવું કાર્ય કરી રહી છે। પોલીસ ખાતાના તમામ વિભાગોને એક્શન મોડમાં રહી સતત યુદ્ધના ધોરણે અસરકારક કામગીરી માટેના લક્ષ્યાંકો આપવામાં આવેલા છે। પરિણામે ગુજરાત પોલીસ ક્રાઇમ પ્રિવેન્શન, ક્રાઇમ ડિટેક્શન વગેરેમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે। છેલ્લા 3 વર્ષમાં ગુજરાતની એટીએસ દ્વારા દરિયાઈ માર્ગે આવતા રૂપિયા 5,000 કરોડની કિંમતના માદક દ્રવ્યો પકડી પાડવામાં આવેલા છે। હાલમાં જ એટીએસ દ્વારા 100થી પણ વધુ ગેરકાયદેસર હથિયારો પકડીને એક આંતરરાજ્ય રેકેટનું પર્દાફાશ કરેલ છે। તેવી જ રીતે બાયોડીઝલના નામે હલકી ગુણવત્તાવાળા પેટ્રોલિયમ પદાર્થો વેચવાની પ્રવૃત્તિ ઉપર પણ
पुलिस द्वारा मिशन मोड में काम करी 400 थी पण वधु केसो करी 900 थी पण वधु आरोपियों ने पकड़ी पाड़ी आ बधी नस्तनाबूद करवामां आवेल छे। गंभीर गुनामां आरोपी उपर गुच्छी टॉप कायदानो असरकारक उपयोग करीने ऑर्गेनाइज क्राइम उपर अंकुश मेलवामां आवेल छे। सने 2020 थी आज दिन सुधीमां गुच्छी टॉप हेठळ 38 गुनाओ नोंधीने 300 करता पण वधु आरोपीओने जेल हवाले करवामां आवेल छे। आर्थिक गुनाओ रोकवा माटे जीपीआईडी एक्टनो असरकारक उपयोग करी आज दिन सुधी 86 गुनामां रूपया 450 करोड़नी किंमतना मिलकतो टाँचमां लेवामां आवेल छे। रोड अकस्मात घटाड़वा माटे पण राज्य पुलिस द्वारा एक्शन प्लान बनावामां आवेल छे। परिणामलक्षी कार्यवाहीना कारणे छेल्ला 9 वर्षमां रोड अकस्मातना बनावोमां 45% घटाड़ो नोंधायेल छे। महिलाओनी सुरक्षा माटे समर्पित पुलिस सेवा एवी शी टीम अगाउ मात्र महानगरोमां ज हती, ते वधारीने हवे दरेक जिल्लामां पुलिस स्टेशन लेवल उपर शुरू करवामां आवेल छे। साइबर क्राइमना बनावो बनता अटके ते माटे राज्य कक्षा उपरांत जिल्ला शहर कक्षाए पण साइबर क्राइम पुलिस स्टेशन खोलवामां आवेल छे। आश्वस्त प्रोजेक्टना रूपमां थयेल पहल परिणामलक्षी पुरवार थई रही छे। राज्य कक्षाना साइबर सेल छेल्ला एक वर्षमां साइबर क्राइमना भोग बनेला लोकोना रूपया 6 करोड़थी पण वधु नाना रिकवर करीने परत अपावेल छे। આજે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના વરદસ્તે જે નવી સેવાઓનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે તેમાં સિટીઝન ફર્સ્ટ પોર્ટલ મારફતે EFIRની સુવિધા શરૂ થઈ રહી છે। સિટીઝન ફર્સ્ટ પોર્ટલમાં હાલમાં કુલ 16 જેટલી સેવાઓ કાર્યરત છે, તેમાં આ EFIRનું ઉમેરો પણ આજે થવા જઈ રહ્યો છે। બોડી વન કેમેરાની વાત કરીએ તો આ પ્રોજેક્ટ 75 કરોડ રૂપિયાની કિંમતનું છે। આ 10,000 બોડી વોર્ન કેમેરા સિસ્ટમ રાજ્યના 772 પોલીસ સ્ટેશન, ટ્રાફિક પોલીસ સ્ટેશન અને ખાસ શાખાઓમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે। ટ્રાફિક નિયમન અને કાયદા વ્યવસ્થા માટે આ કેમેરાઓનો ઉપયોગ થશે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે ફાળવેલા કુલ 80 વાહનોનું આજે ફ્લેગ ઓફ કરવામાં આવેલ છે, તેની કુલ કિંમત રૂપિયા 3 કરોડ છે। આ વાહનોથી HTUની કામગીરીમાં વધુ વેગવંતી બનશે। સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ માટે રાજ્યકક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્રના બિલ્ડિંગ 7 કરોડના ખર્ચે તેની અંદર રાખવામાં આવેલ IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કિંમત 11 કરોડ રૂપિયા છે। G+3નું આ બિલ્ડિંગ ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા બનાવવામાં આવેલ છે। અહીંયા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ 7,000 સીસીટીવી કેમેરા, 10,000 બોડી વોર્ન કેમેરા તથા 15 ડ્રોન કેમેરાનું ફીડ ઇન્ટેગ્રેશન અને મોનિટરિંગ થશે। આ તમામ નવી વ્યવસ્થાથી પોલીસ વિભાગની કામગીરી વધુ અસરકારક બનશે તથા નાગરિકોને ઉત્તમ પોલીસ સેવા આસાનીથી મળી શકશે। પોલીસ વિભાગને અદ્યતન બનાવવા માટે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી તથા માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રી હંમેશા હકારાત્મક રીતે નિર્ણયો કરીને આપણા મનોબલને વધારી રહ્યા છે, તે માટે હું તેમનો ઋણી છું। સમગ્ર ગુજરાત પોલીસ વતીથી હું રાજ્ય સરકારને વિશ્વાસ અપાઉં છું કે પોલીસ વિભાગને મળતા સંસાધનોનો ઉપયોગ લોકોને વધુ સારી પોલીસ સેવા મળે તેના માટે કરીશું। પ્રજાની સલામતી માટે પોલીસ સતત કાર્ય કરી રહી છે। મને વિશ્વાસ છે કે ગુજરાત પોલીસ તેની ફરજ પરસ્ત અને સેવાનિષ્ઠામાં વધુ ઊંચા સીમાચિહ્નો સર કરશે। આજના કાર્યક્રમમાં હાજર સૌનું ફરી વખત હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। જય હિન્દ, જય ભારત। ખૂબ ખૂબ આભાર DGP સર। નિરંતર પ્રગતિની પૂર્વ શરત છે આંતરિક શાંતિ, સલામતી અને સામાજિક સૌહાર્દ। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તથા નાગરિકોની સુરક્ષામાં ઉત્તરોત્તર વધારો થાય એ માટે સતત કર્તવ્યરત માનનીય ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને સાદર આમંત્રિત કરીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે। સ્માર્ટ પોલીસિંગ ઇનિશિયેટિવના અનેક પ્રોજેક્ટોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત
गुजरात ने अने देश ने सौथी सुरक्षित बनावाना स्वप्नद्रष्टा अने देश नी शांति अने सलामती माटे संकल्पबद्ध एवा देश ना गृह अने प्रथम सहकारिता मंत्री आपड़ा सौना लोकप्रिय सांसद श्री अमित भाई शाह साहेब नू गुजरात नी धरती पर हूँ सादर वंदन करू छू ने एमनो स्वागत करू छू। जेमना सकारात्मक नेतृत्व में गुजरात विकास की दिशा में सतत आगल वधी रही है एवं आपड़ा लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री भूपेन्द्र भाई पटेल साहेब नू भी हूँ आज अहीं स्वागत करू छू। राज्यना मुख्य सचिव श्री पंकज कुमार जी, एसीएस होम श्री राजकुमार जी, आदरणीय श्री जेएम व्यास जी, अहीं उपस्थित गुजरात पुलिस ना सौ परिवार ना सभ्यों, पुलिस ऑफिसर्स, गुजरात ना विविध शहरों माथी पधारेला सामाजिक अग्रणीओ, उद्योगपतिओ, अनेक यूनिवर्सिटी ना वीसी अने दरेक चैनल अने न्यूज़पेपर ना एडिटरों भी हूँ अहीं गृह विभाग वती अहीं हार्दिक स्वागत करूँ छूं। आजे खास करीने आ कार्यक्रम ए सरकारी कार्यक्रम करता भावनात्मक कार्यक्रम वधारे बनी गयो। आजे जारे हूँ पुलिस भवन गयो त्यारे अनेक अधिकारीओ जोड़े चर्चा चाली रही थी अने जारे आ चर्चा चाली रही थी त्यारे अनेक अधिकारीओए एवं कह्युं के अमारा माटे आजे आ सरकारी कार्यक्रम करता वधारे भावनात्मक कार्यक्रम छे। अने मैं जारे पूछ्युं के एनुं कारण शुं त्यारे कार्यक्रम ए कार्य अने एनुं कारण जारे एमने जणाव्युं त्यारे आँखोमां एक विश्वासनी लागणी अनुभवी हती अने एमने कह्युं के आदरणीय गृहमंत्री श्री अमित भाई शाह साहेब जेमने पुलिस विभाग ने हमेशा मजबूत करवा माटे अनेक एवा निर्णयों लीधा छे के जेना कारणे पुलिस विभाग आजे देशना अलग अलग राज्यना पुलिस विभागों करता क्यांक चढ़ियातु छे ने जेना कारणे राज्यनी शांति अने सलामती देशमा नंबर वन छे एवा अमारा पूर्व गृहमंत्री अने आजे देशना गृहमंत्री पुलिस भवनमां फरी वर्षो पछी पधारी रह्या छे ते माटे क्यांक ने क्यांक सरकारी करता भावनात्मक कार्यक्रम वधु बनी गयो। अने आ वातो दरमियान आदरणीय गृहमंत्री श्री अने तत्कालीन मुख्यमंत्री ने हालना प्रधानमंत्री श्री मोदी साहेब जेते वखते गुजरात में पोलिस विभाग की बैठकों क्या प्रकारे लेता क्या प्रकारे पोलिस विभाग की अंदर अटलो मोटो बदलाव आव्यो अने कया प्रकारे 2002 पहलानु गुजरात अने 2022 नु गुजरात मा अटलो मोटो बदलाव आव्यो एनी अनेक चर्चाओ जारे मैं सांभळी तो मारा जेवा युवान व्यक्ति माटे आवनारा दिवसो माटे एमनी जे वातो एमनी जे बैठक लेवानी जे वातो हती ने जे रीते पॉइंट रजू थता था अने जे एमनु विजन हतु ए जानीने मारा जेवा युवानो माटे प्रेरणा रूप आ चर्चाओ थई। अनेक वातो अने अनेक निर्णयो आपणे सौ लोको जाणी रह्या छे परंतु आपणे सौ लोको ए भी जाणीए छे के गुजरातमां हमणां वंदे गुजरात नामनी एक यात्रा चाले छे। वंदे गुजरातनी आ विकास यात्रामां ज्यारे आ रथ गामे गाम सुधी पहोंचे छे अने मैं पोते अनेक जग्या पर निहाल्युं के मारा जेवी अने मारा जेवा अनेक युवानो अने मारती नाना भी युवानो જ્યાં રથના માધ્યમથી ગુજરાતની આ 2002 થી 2022ની જ્યારે યાત્રા જોઈ છે અને એ યાત્રામાં આ દેશના લોકપ્રિય નેતા આદરણીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ દ્વારા કયા પ્રકારે ગુજરાતમાં એક પછી એક 2002થી નિર્ણયો લેવાનું ચાલુ કર્યું 2022 સુધી ગુજરાત આજે નંબર વન દેશમાં બન્યું એ જોઈને અનેક ગુજરાતના યુવાનોને મેં આ બે નેતાઓને નમન કરતા જોયા છે અને એક પછી એક નિર્ણયો આ યાત્રા અને યાત્રાના માધ્યમથી યુવાનો સુધી પહોંચ્યા
गुजरात पोलिस मा अनेक महत्वना बदलावों आव्या। गुजरात ई कॉप थी 2007 थी आदरणीय अमित भाई शाह साहेब ना नेतृत्व में जे ते वखते गुजरात नु ई कॉप चालू थे। आ सॉफ्टवेर चालू थयुं ने धीरे 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 अपनी विकासनी यात्रा आगल वधती गई। टेक्नोलॉजी में आपणे एक पछी एक आयाम सर करता गया। त्रिनेत्र आजे एनु एक फलद्रुप छे। ई कॉप ना माध्यम थी एक नीम एम कहेवाय छे के जे एक आजे वटवृक्ष बन्युं छे ए त्रिनेत्र आपणा सौनी समक्ष छे। त्रिनेत्र ना माध्यम थी गुजरात ना अनेक जिल्लाओं में कम से कम जिल्लाओ जोड़े जोड़े आजे आदरणीय यूएचएम साहेबे एक नव सूचन कर्यु छे के वधारम वधारे हजी कैमेरा आनी अंदर कई रीते जोड़ी सकाय जेथी लोकोने वधु सारी सेवा आपणे उपलब्ध करावी सकीए। कम से कम 1500 जेटला चोरीना केसो, 950 जेटला एक्सिडेंटना केसो, 700 वधारे बीजा अनेक केसो आ कैमेरानी सीस्टम थी आपणे लोको सोल्व करी सक्या छे। तेनो सौथी वधारे श्रेय अगर कोई ने जाए तो आदरणीय अमित भाई शाह साहेब ने मोदी साहेब ने जाए छे। त्रिनेत्र मां आवनारा दिवसों मां ज्यां नवी टेक्नोलॉजी जोड़े आपणे जोड़ाईने जे कैमेराओ जोड़ेला छे ए चोरायेला वाहनों शोधवा वधारे सहेलू बनशे। ई कॉपना माध्यमथी त्रिनेत्रने डायरेक्ट आ माहिती मळे छे अने जे नवा कैमेरा छे ए सेंसर थी नंबर प्लेट थी वाहन चोरी पकड़वा माटे आपणा माटे सहेलू बनशे। न्यू एज पोलिसिंग ना भाग रूपे एक तरफ आपने टेक्नोलॉजी नो महत्तम उपयोग करिए छे अने साथे साथे आपणे पोलिस नो सोशियल फेस भी आ कोरोना ना काल मां भी जोयो छे। अने हमणां ज थोड़ा दिवस पहला गुजरात मां दरेक जिल्लाओ मां वरसाद वरसेलो अने अनेक जिल्लाओ मां अनेक नागरिकों ने बचावानी कामगीरी मां आपणे गुजरात पोलिस ने नजरे जोई छे। गुजरात पोलिस लॉ एंड ऑर्डर जोड़े सोशियल पोलिसिंग पर भी एटलू ज भार मूकी रह्यो छे। आजे गुजरात पोलिस नो सिटीजन सेंट्रिक एक महत्वनो प्रोजेक्ट आदरणीय अमित भाई शाह साहेब अने मुख्यमंत्री श्री द्वारा लॉन्च करवामां आव्यो छे। EFIR आजना अत्याधुनिक जमानामां ज्यारे गुजरातनो कोई भी नागरिक एक सामान्य मोबाइल चोराई जाए तो एने नौकरी छोड़ीने आखो दिवस पोलिस स्टेशनोना धक्का ना खावा पड़े अने FIR एक क्लिक थी कई रीते थाय ते माटे पोलिस विभागे आजे आ नवतर प्रयोगनी शरूआत करी छे। आवनारा दिवसोमां आ EFIR ना माध्यमथी जे कोई व्यक्ति पोतानो मोबाइल के वाहन अगर चोरी थाय छे तो आ एप्लिकेशन ना माध्यमथी तमे फॉर्म फिलअप करशो एटले डायरेक्ट पोलिस स्टेशन ना PSO सुधी पहोंचशे अने ए PSO एक पोलिस अधिकारी नी निमणूक करशे ने ए अधिकारीए 48 कलाकमां ज तमारी जे FIR छे एना ऊपर पगला भरवाना छे। अगर ए अधिकारी चूकी जशे तो आ ऑटोमेटेड सिस्टम 120 कलाकमां तमारी FIR ऑटोमेटिक रजिस्टर थई जशे अने पहला जे तमारे दररोज पोलिस स्टेशन जईने पूछवुं पड़तुं हतुं કે મેં જે વાહન ચોરી કે મોબાઈલ ચોરીની ફરિયાદ લખાઈ છે એ ફરિયાદમાં શું કામગીરી થઈ, એની તપાસ થઈ કે નહીં, એની ચાર્જશીટ થઈ કે નહીં, હવે આપણે સીક ટુ શેર પોલીસનું સીક ટુ શેર તરફ લઈ ગયા છે। તમે જેવી આની અંદર એપ્લિકેશન દાખલ કરશો તમારા મોબાઈલ પર એક નંબર જોડે તમને લોકોને મેસેજ અને ઈમેલ આવી જશે। જેવી તમારી FIR દાખલ થશે તમને એની કોપી મળી જશે અને ચાર્જશીટ જેવી કોર્ટમાં દાખલ થશે તમને ઈમેલના માધ્યમથી 21 દિવસમાં તમારી કોપી તમારા મોબાઈલ પર ઉપલબ્ધ થશે। તેનાથી માત્ર રાજ્યના નાગરિકોને જ નહીં પરંતુ ગુજરાત પોલીસનો બી સમય 15% વધારે અલગ અલગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો બચશે એ પ્રકારનો પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। આવા અનેક પ્રયાસો ગુજરાત પોલીસ દ્વારા સિટીઝન સેન્ટ્રિક નિર્ણયો લેવાની શરૂઆત થઈ છે। આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે નડિયાદના કાર્યક્રમમાં કહેલું કે લોક ઉપયોગી વધુમાં વધુ કામ ગુજરાત પોલીસે કરવા જોઈએ અને એ કામગીરી અમે લોકોએ ઉચકી લીધી છે અને યુદ્ધના ધોરણે
આ એક પ્રોજેક્ટ સક્સેસ થશે એટલે એક પછી એક અનેક સેવાઓ આપણે આ એપ્લિકેશનના માધ્યમથી લોકો સુધી પહોંચાડશું. આદરણીય ગૃહમંત્રીશ્રીએ એક ડીજી કોન્ફરન્સમાં ખાસ કરીને એનડીપીએસ કેસ એટલે કે ડ્રગ્સની સામે દેશના તમામ રાજ્યોએ એકજૂટ થઈને લડવું જોઈએ અને દેશના યુવાનો બીજી વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર જે પ્રકારે ડ્રગ્સનું એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે એ પ્રકારની પરિસ્થિતિ આપણા દેશમાં ના આવે તે માટે ખાસ કરીને એમને એક અપીલ દેશના દરેક રાજ્યોને કરેલી હતી અને એમને તમામ મદદો પૂરી પાડવા માટેની ખાતરી બી આપેલી. જ્યારે આ ખાતરી અને આ નેમ આપણે ગુજરાત પોલીસે તાત્કાલિક યુદ્ધના ધોરણે ઉચકી લીધી અને ડ્રગ્સ પેડલરો પર હલ્લા બોલ બોલી લીધા છે. ગુજરાતમાં ટોટલ આ એક વર્ષમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારથી ચાર્જ લીધો છે અને એમના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ડ્રગ્સની માહિતી આપવા માટે એક નવી યોજના બનાવી અને એ યોજનાના માધ્યમથી રિવોર્ડ પોલિસીના માધ્યમથી એ લોકોને એ રકમ અને એ ક્યાંક ને ક્યાંક ઇનામ સ્વરૂપે ભેટ મળતી હોય છે. એ પ્રકારની રિવોર્ડ પોલિસીના માધ્યમથી આપણે લોકોને અલગ અલગ પેડલરોની માહિતી મળતી થઈ ગઈ. એક વર્ષમાં 422 જેટલા કેસોમાં 667 આરોપીઓને ઝડપી લઈ 4,000 કરોડની કિંમતનું ડ્રગ્સ ગુજરાત અને ભારતની સીમામાં ઘુસાડતા આપણે અટકાવ્યું છે. આ જ રીતે નડિયાદમાં જે પોલીસની અલગ અલગ વ્યવસ્થાઓનો જે કાર્યક્રમ હતો એના પછી 2 મહિનામાં 107 કેસોમાં 153 જેટલા ડ્રગ્સ પેડલરોને પકડીને 625 કરોડનું ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યું છે. અને આદરણીય ગૃહમંત્રીશ્રીએ જે પ્રકારે ડીજી કોન્ફરન્સમાં નાની નાની બાળકીઓ પર કોઈ બી પ્રકારનો દુષ્કર્મનો એક બી કેસ બને તો એની ઉપર માત્ર કાયદાથી જ નહીં પરંતુ ઇમોશન્સથી બી એ બાળકીઓને ઝડપથી ન્યાય મળે તે માટે તમામ રાજ્યોને અપીલ કરેલી હતી. ગુજરાત પોલીસે આ કાર્ય બી ખૂબ ઝડપથી ઉઠાવ્યું છે. લો વિભાગની મદદથી આપણે 50થી વધારે એવા કેસો છે કે જે આ એક વર્ષમાં ઝડપથી નિર્ણય લાવવામાં આપણે લોકો સક્સેસ થયા છે. આજે ગુજરાત પોલીસના અનેક પ્રોજેક્ટોની નવી શરૂઆત થઈ છે. આજે લાઈન નહીં પણ ઓનલાઈનના સંકલ્પ જોડે આપણે સૌ લોકોની સેવા માટે આવા એક પછી એક નવા આયામો આપણે લોકોની સમક્ષ મૂકવા માટે આપણે સૌ લોકો કટિબદ્ધ છે. અહીંયા બેસેલા સૌ સમાજના આગેવાનો, પોલીસની ટીમ, રાજ્ય સરકાર, આ રાજ્યના સૌ નાગરિકોને ટીમ ગુજરાત તરીકે સેવા કરવા માટે હંમેશા કાર્યરત છે. ફરી એકવાર અહીં પધારેલા સૌ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી, આદરણીય વડાપ્રધાન શ્રી અને માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી. જ્યારે ગુજરાતની શાસન ધુરા સંભાળતા હતા તે વખતના મધુર સંસ્મરણો આપે તાજા કર્યા અને સાથે જ ગુજરાત ગૃહ વિભાગની મહત્વલક્ષી યોજનાઓની આપે વાત કરી. ખૂબ ખૂબ આભાર. ગુજરાત એટલે પ્રગતિનો પર્યાય. પારદર્શિતા અને મક્કમ નિર્ણયો સાથે પ્રજાજનોની સુખાકારી વધારવા કટિબદ્ધ રાજ્ય સરકાર દરેક ક્ષેત્રે હવે ટેકનોલોજીના ઉપયોગથી વધુ કાર્યદક્ષ બની રહી છે. ગુજરાતની 2 દાયકાની વિકાસ યાત્રાને સતત આગળ વધારવા સંકલ્પબદ્ધ એવી રાજ્ય સરકારના કર્મઠ સુકાની તથા સ્વભાવે મૃદુ છતાં મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હવે સાદર આમંત્રિત કરીએ છીએ આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. રાજ્યની શાંતિ, સલામતી, એકતા અને અખંડિતતા માટે અહર્નિશ કાર્યરત ગુજરાત પોલીસ દ્વારા આયોજિત ત્રિનેત્ર પ્રોજેક્ટ, બોડી વન કેમેરા તથા 80 વાહનોનું ફ્લેગ ઓફ, EFIR જેવી વિવિધ આધુનિક ટેકનિક સેવાઓનો લોકાર્પણ પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત
केन्द्रीय गृह अने सहकारिता मंत्री श्री अमित भाई शाह साहेब, मारा साथी गृह राज्य मंत्री श्री हर्षभाई संघवी, मुख्य सचिव श्री पंकज कुमार, एनएफएसयू यूनिवर्सिटीना वाइस चांसेलर श्री डॉक्टर जे एम व्यास, अधिक मुख्य सचिव श्री गृह विभाग राजकुमार, राज्यना पोलिस वड़ा श्री आशीष भाटियाजी, अधिक पोलिस महानिर्देशक श्री नरसिम्हा कुमार, अमदावाद शहर पोलिस कमिश्नर श्री संजय श्रीवास्तव, उपस्थित सौ अधिकारीगण, समाज जीवन सौ गणमान्य महानुभाव, प्रेस मीडिया मित्रों, सौ ने मारा नमस्कार। गुजरातनु गौरव अने देशना यशस्वी नेता श्री अमित भाई शाह आज फरी एक बार गुजरातनी जनता जनार्दननी सुरक्षा सलामती माटे अनेक भीत प्रकरणनी भेट लईने आव्या छे। आजे तेमना वरदहस्ते गुजरातना पोलिस दलने टेक्नोलॉजी थी वधु सज्ज बनावाती विविध भेट मळी रही छे। गुजरातनु पोलिस दल टेक्नोलॉजी कैपेसिटी अने विकासना मार्गे आजे खूब ज मोटो कूदको लगावा जई रह्युं छे। गुजरातनी बे दायकानी उजड़ी विकास यात्रा पाछळ राज्यमां पोलिसनी सुसज्जता अने कायदा व्यवस्थानी उत्तम स्थिति जवाबदार रही छे। आदरणीय श्री नरेन्द्र भाई मोदी अने अमित भाई शाहे गुजरात ने शांत अने सलामत राज्य बनावी देशनुं ग्रोथ एंजीन मॉडल स्टेट बनाव्युं छे। आ विकास यात्रामां गुजरात केटलुं आगळ वध्युं તે જાણવું હોય તો પહેલા ક્યાં હતા તે પાછળ બીણીને જોવું પડે। આજથી 20 વર્ષ પહેલા ગુજરાતના શહેરો શહેરી વિસ્તારો ગુંડા માફિયાના નામે ઓળખાતા। તોફાન જેવી ઘટનાઓ આપણે છાસ વારે જોતા, વિસ્તારો અને શહેરો અસામાજિક તત્વો ગુંડાગર્દી કરનારાઓના નામે ઓળખાતા હતા। કાયદો વ્યવસ્થાની નબળી સ્થિતિએ ગુજરાતનો વિકાસ રૂંધી નાખ્યો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી આ સ્થિતિમાં મોટો બદલાવ આવ્યો। તેમણે પોલીસ દળનું મનોબળ વધાર્યું, અસામાજિક તત્વો સામે લાલ આંખ કરીને શ્રી નરેન્દ્રભાઈએ એમને રૂકજાઓના સંકેતો આપી દીધા। પરિણામ એ આવ્યું કે આજની યુવા પેઢીએ ગુજરાતમાં દંગા તોફાન કરફ્યુ જોવા જ નથી મળ્યા। સ્માર્ટ પોલિસિંગ, પીપલ ફ્રેન્ડલી પોલિસિંગ, ગુજરાતને તેમણે વિકસિત રાજ્ય બનાવ્યું। હવે તો ગુજરાતને ડબલ એન્જિન સરકારનો પણ લાભ મળી રહ્યો છે। આ ડબલ એન્જિનથી સરકારનો વધુ લાભ આજે ગુજરાતની જનતાને ચાર નવા રક્ષા સુરક્ષા સુદૃઢ કરતા પ્રકલ્પોના લોકાર્પણ રૂપે મળી રહ્યો છે। આદરણીય શ્રી અમિતભાઈએ ગુજરાત પોલીસ માટેના બોડી વોર્ન કેમેરાનું રાજ્યવ્યાપી રોલ આઉટ કરાવ્યું છે। પોલીસ પ્રજા વચ્ચેના વ્યવહારને વધુ ફળદાયી બનાવવા અને અગત્યની ઘટનાઓના વિડીયો રેકોર્ડિંગ રાખવા માટે આ બોડી વોર્ન કેમેરા ખૂબ જ ઉપયોગી નીવડી રહ્યા છે। આમ આ બોડી વોર્ન કેમેરા પ્રજા અને પોલીસ બંનેનો મિત્ર બન્યો છે, બંને માટે વિન વિન પરિસ્થિતિ સર્જાઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ આજે ગુજરાત પોલીસના સર્વોચ્ચ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ત્રિનેત્રનો પણ શુભારંભ કરાવ્યો છે। વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયેલું આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખરા અર્થમાં સરકારનું ત્રીજું નેત્ર થર્ડ આઈ બનવાનું છે। ગુજરાત સરકારની આ સફળ પહેલ એવા વિશ્વાસ પ્રોજેક્ટની શરૂઆત આજથી 2 વર્ષ પહેલાં આદરણીય શ્રી અમિતભાઈએ જ કરાવી હતી। હવે આ વિશ્વાસ પ્રોજેક્ટ સ્માર્ટ પોલીસિંગ માટે પોલીસ દળનું મુખ્ય સાધન બન્યો છે। 7,000થી વધુ સીસીટીવી કેમેરાના રાજ્યવ્યાપી નેટવર્કથી રાજ્યના તમામ જિલ્લાના મુખ્ય મથકો ઉપરાંત સોમનાથ, દ્વારકા, અંબાજી, કેવડિયા જેવા અગત્યના સ્થળોએ પણ આવરી લેવામાં આવ્યા છે। વિશ્વાસ પ્રોજેક્ટની મદદથી અત્યાર સુધીમાં 3400થી વધુ ગુનાખોરીના કેસ સરળતાથી ઉકેલી શક્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે આજે અન્ય એક મહત્વપૂર્ણ પહેલ કરી છે। વાહન ચોરી, મોબાઈલ ચોરી કે જેવી બીજી ગુનાહિત ઘટના કે જેઓ જેમાં કોઈ મારઝૂડ ન થઈ હોય, કોઈને ઈજા ન પહોંચી હોય તેવા કેસમાં હવે નાગરિકો ઓનલાઈન FIR નોંધાવી શકશે। આ FIRની સુવિધા ગૃહ વિભાગનું સિટીઝન પોર્ટલ કે પછી સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે મેળવી શકાશે। નાગરિકોને હવે વાહન કે ફોન ચોરીના કિસ્સામાં છેક પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર નહીં પડે।
પોલીસમાં એફઆઈઆર નોંધાવવાની સમગ્ર પ્રક્રિયા હવે આંગળીના ટેરવા ઉપર ઉપલબ્ધ બની છે। ટેકનોલોજી એડવાન્સમેન્ટ માટે ગુજરાત પોલીસિંગનું આ ક્રાંતિકારી કદમ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં 2015 થી ડિજિટલ ઇન્ડિયા અભિયાન ચલાવ્યું છે। સમગ્ર દેશ તેમના નેતૃત્વમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર અને પોલીસ દળે પણ શ્રી નરેન્દ્રભાઈના સૂત્રને આત્મસાત કર્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના 80 જેટલા વાહનોનું ફ્લેગ ઓફ કરાવ્યું છે। આ યુનિટ માનવ તસ્કરીને અટકાવવામાં અને આવી ગુનાખોરીને ડામવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યું છે। એએચટી યુનિટની કામગીરી માત્ર ફરજનો ભાગ નથી પણ માનવતાની મહાન સેવા છે એમ હું સમજું છું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની આગેવાનીમાં ગુજરાત તેજ ગતિએ વિકાસના માર્ગે દોડતું રહેવાનું છે। નવીન ટેકનોલોજી અદ્યતન સુવિધાઓથી પોલીસ પ્રજાની સાથે પ્રજા માટેનો ભાવ જનજનમાં જગે તેવી આપણી નેમ છે। પ્રજાજીવનની શાંતિ, સલામતી, સુરક્ષાના અભિન્ન અંગ એવા પોલીસ દળને આજે મળેલી વિકાસ કામોની ભેટ માટે અભિનંદન પાઠવું છું। આપ સૌ સાથે મળી શાંત, સલામત, સુરક્ષિત રાજ્ય તરીકેની ગુજરાતની છબીને વધુ ઉજ્જવળ બનાવીએ, ઉત્તમ ગુજરાતને સર્વોત્તમ બનાવીએ, આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાતનું નિર્માણ કરીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરણાત્મક માર્ગદર્શન માટે। આપના નેતૃત્વમાં ગુજરાત વિકાસની સાથોસાથ સલામતી ક્ષેત્રે પણ ઉત્તરોત્તર આગળ વધી રહ્યું છે, ધન્યવાદ। ગુજરાત પોલીસના ટેકનોલોજી આધારિત સર્વેલન્સના નવા યુગ સમાન સેવા એટલે વિશ્વાસ અને બોડી વોર્ન કેમેરા તથા તેની કરોડરજ્જુ સમાન અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્ર કે જેનું આજે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું। હવે સાદર વિનંતી કરીએ છીએ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીને કે આપ ત્રિનેત્રની ડિજિટલ તકતીનું અનાવરણ રિમોટનું બટન દબાવી કરાવશો, તત્પશ્ચાત આપણે તેને સંલગ્ન ફિલ્મ પણ નિહાળીશું। સલામતીની કોઈ કિંમત ના હોઈ શકે, એ તો એક લાગણી છે। સુરક્ષાનો કોઈ વિકલ્પ નથી હોતો, એ તો એક અનુભવ છે। વિશ્વાસ માંગીને ના મળે, એ તો માત્ર કેળવી શકાય છે। માટે જ તો ગુજરાતની 6.25 કરોડ પ્રજા માટે ગુજરાત સરકારે ઉભો કર્યો સલામતી, સુરક્ષા અને વિશ્વાસનો એક ત્રિવેણી સંગમ ત્રિનેત્ર ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના સમગ્ર રાજ્યો સમક્ષ ગુજરાતને શાંતિ, સુરક્ષા અને સલામતી માટેના એક મોડલ સ્ટેટ તરીકે ઉભું કર્યું છે અને મોડલ સ્ટેટ તરીકેની આ છબીને વધુ આગળ લઈ જઈ રહી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નિરંતર અને ઇનોવેટિવ પ્રયાસો, ખાખીની ખુમારી દર્શાવતું રાજ્યનું કર્મનિષ્ઠ પોલીસ દળ ખડે પગે નાગરિકોની સેવા અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહે છે અને આજે સોનામાં સુગંધ ભળી છે, જ્યારે ટેકનો સાવી થઈ ચાલ્યું છે આપણું પોલીસ તંત્ર, જેનું અદભુત ઉદાહરણ છે રાજ્યનું અત્યાધુનિક ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, કાયદા અને વ્યવસ્થાનું મજબૂત ચિત્ર ત્રિનેત્ર। એક્સેસ કંટ્રોલ સિસ્ટમ, ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ સેન્ટર, યુટિલિટી સેન્ટર, વિડીયો કંટ્રોલ સેન્ટર, વોલ ઓફ ફેમ, ડેટા સેન્ટર, વોર રૂમ અને ડેટા એનાલિસિસ સેન્ટરથી સજ્જ ત્રિનેત્ર એટલે રાજ્યમાં કાયદો અને શાંતિ જાળવી રાખવાની એક અત્યાધુનિક વ્યવસ્થા। પોલીસ તંત્રના ત્રીજા નેત્ર સમાન ત્રિનેત્ર માટે અવિરતપણે કાર્યરત રહેશે
7,000 થી વધુ સીસીટીવી કેમેરા, 15 ડ્રોન બેસ્ડ કેમેરા અને 10,000 બોડી વોર્ન કેમેરાની ફોજ. કેમેરાની ચાપતી નજરથી પ્રાપ્ત લાઇવ ફીડ જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમને ફીડ થશે અને ત્યાંથી સીધું આ સંપૂર્ણ નેટવર્કના કેન્દ્ર બિંદુ એટલે કે ત્રિનેત્ર વન. ગુજરાતના 34 જિલ્લાઓને આવરી લેતી આ અભૂતપૂર્વ પહેલ રાજ્યમાં કાયદાના પાલનને કડક બનાવશે, ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટને વધુ સઘન બનાવશે, માર્ગ સુરક્ષા ક્ષેત્રે સર્જાશે વિકાસનો નવો અધ્યાય, કુદરતી આપત્તિઓના સમય પણ ત્રિનેત્ર બનશે અસરગ્રસ્તોને બચાવનારી નજર. 4D ડિટરન્સ ડિટેક્ટ ડિલે એન્ડ ડિનાયલ ઓફ ક્રાઇમના મંત્ર સાથે ત્રિનેત્ર ક્રાઇમના બનાવો પર નાખશે અંકુશ. અસામાજિક તત્વો અને ગુનેગારો માટે છુપવાની કોઈ જગ્યા નહીં હોય અને નહીં હોય નાગરિકો માટે ડરવાનું કોઈ કારણ. ગુજરાતના નાગરિકોની સુરક્ષા માટે 24 કલાક 365 દિવસ તૈનાત રહેવાના સંકલ્પ સાથે સુરક્ષા, સલામતી અને વિશ્વાસના ત્રિવેણી સંગમ જેવા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્રનું આજરોજ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું. હવે તમામ ગુનેગારોની પ્રક્રિયાઓ હશે કેમેરાની આંખમાં અને નાગરિકોની સલામતી સ્માર્ટ પોલીસના હાથમાં. ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી આ ભેટ આપવા માટે. રાજ્ય સરકારની હંમેશા એ કોશિશ રહી છે કે નાગરિકોને રાજ્ય સરકારની તમામ સેવાઓ સરળતાથી, ત્વરિત અને ઘર બેઠા મળી રહે. આ દિશામાં ગુજરાત પોલીસની અદ્યતન પહેલ એટલે સિટીઝન પોર્ટલ. આજે આ પોર્ટલ ઉપર એક મહત્વની સેવાનો શુભારંભ થઈ રહ્યો છે, EFIR સેવા. સાદર વિનંતી કરીએ છીએ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીને કે આપ ફરી એકવાર રિમોટનો બટન દબાવી વાહન અને મોબાઈલ ચોરી માટે EFIR સેવાનો શુભારંભ કરાવશો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ઝડપી, પારદર્શી અને અસરકારક ન્યાય વ્યવસ્થાના પાયા સ્વરૂપે સ્માર્ટ પોલીસિંગની પરિકલ્પના આપી હતી. સ્માર્ટ પોલીસ એઝ ફોર સ્ટ્રીક એન્ડ સેન્સિબલ એમ ફોર મોડર્ન એન્ડ મોબિલિટી વાલ એ ફોર એલર્ટ એન્ડ એકાઉન્ટેબલ આર ફોર રિલાયબલ એન્ડ રિસ્પોન્સિવ D for techno heavy and train. इन पांच बिंदुओं को लेकर के हम आगे बढ़े, मुझे विश्वास है हम पूरे पुलिस बेड़े में एक नई जान भर सकते हैं, एक नई चेतना भर सकते हैं. आज भारत ना माननीय गृहमंत्री श्री अमित भाई शाह टेक्नोलॉजी आधारित पहलों साथे पुलिस तंत्र नी कामगिरी ने बनावी रहा छे वधु सघन. आंतरिक सुरक्षा को मजबूत करना है तो पुलिस को मॉडर्नाइज करना पड़ेगा, उसको सक्षम बनाने के लिए इसको ट्रेन करना पड़ेगा, अच्छी टेक्नोलॉजी से लैस करना पड़ेगा और उनकी हेल्प के लिए एक अच्छे सिस्टम बनाने पड़ेगा. गुजरात ना मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल अने माननीय गृहमंत्री श्री हर्ष भाई संघवी ना नेतृत्व में गुजरात पुलिस करी रही छे स्मार्ट पुलिसिंग नी नवतर परिकल्पना ने साकार. आज गुजरात पुलिस अने टेक्नोलॉजी ना समन्वय ना अद्भुत उदाहरण छे ई गुजकॉप, પોકેટ કોપ, સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ અને સિટીઝન પોર્ટલ જેવી અનેક પહેલો જેમાં થવા જઈ રહ્યો છે એક નવી સુવિધાનો ઉમેરો, EFIR. હવે મોબાઈલ ફોન કે વાહન ચોરાઈ જવા પર FIR લખાવવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. મહિલાઓ, વડીલો અને દિવ્યાંગ નાગરિકોને માટે વિશેષ રૂપ લાભદાયક છે આ સુવિધા. વેબથી EFIR ની સુવિધા મળતી હોય તો પોલીસ સ્ટેશન સુધીની વોક શા માટે?
મજાની વાત એ પણ છે કે ઈએફઆઈઆર ની પ્રક્રિયા એક ઈમેલ એકાઉન્ટ બનાવવા જેટલી સરળ છે. કરવાનું ફક્ત એટલું છે કે ગૂગલ પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોર પરથી સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ ડાઉનલોડ કરો અથવા તો સિટીઝન પોર્ટલ પર જાઓ, રજીસ્ટર કરો, ઓનલાઈન ફોર્મ ભરો. ગુજરાત પોલીસ 48 કલાકની અંદર ફરિયાદીનો સંપર્ક કરશે, આપેલ માહિતીની ખરાઈ કરશે, ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે, અને જો તમે વાહનનો વીમો લીધો હોય તો વીમા કંપનીને પણ SMS અને ઈમેલથી જાણ થશે. EFIR ની કોપી તમે સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ પરથી ડાઉનલોડ કરી શકશો. એટલું જ નહીં, તમને ઘરે બેઠા મોબાઈલ પર SMS દ્વારા મળશે તમારી EFIR અંગે ચાલી રહેલી તપાસની બધી માહિતી. EFIR નોંધાવ્યાના 21 દિવસની અંદર તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં રિપોર્ટ મોકલવામાં આવશે, એટલે વીમાનો દાવો પણ ઝડપથી અને સરળતાથી મેળવી શકાશે. તો હવે વાહન અથવા મોબાઈલ ચોરાવા જેવી દુર્ઘટના ઘટે તો નો ફિયર, સીધા જઈને કરો EFIR. EFIR સેવાનો આજ રોજ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો. લાંબી લાઈન નહીં પરંતુ ઓનલાઈન બની રહી છે હવે પ્રજાલક્ષી સેવા. ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી આ સેવાનો શુભારંભ કરાવવા માટે. રાષ્ટ્ર પ્રથમ સદૈવ પ્રથમ ની ભાવના સાથે મા ભારતીની સેવામાં રત એવા આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં નૂતન ભારત મજબૂત ભારત તરીકે પ્રસ્થાપિત થયું છે. પોતાની વ્યક્તિગત કુનેહ, દૂરંદેશિતા અને સંનિષ્ઠ પ્રયાસો વડે દેશની એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાને સુદૃઢ કરવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી રહેલા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના માનનીય ગૃહ અને પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને સાદર આમંત્રિત કરીએ છીએ આપના બીજ વક્તવ્ય માટે. મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ, ગુજરાતના ગૃહમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવી, મુખ્ય સચિવ ગુજરાત શ્રી પંકજકુમારજી, અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ શ્રી રાજકુમાર, પોલીસ મહાનિર્દેશક ગુજરાત શ્રીમાન આશીષ ભાટિયાજી, ડૉક્ટર વ્યાસ, શ્રી નરસિંહા કોમર અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સમાજના અગ્રણી ભાઈઓ બહેનો, પોલીસ વિભાગના સૌ અધિકારીઓ, સૌથી પહેલાં તો ભૂપેન્દ્રભાઈને હાઈકોર્ટમાં એક કાર્યક્રમનું ઓવરલેપિંગ થયું એના કારણે અમે થોડા મોડા પડ્યા એટલે ક્ષમા પ્રાર્થી છું. અને મારું ભાષણ ટૂંકું કરી એનું જેટલું મોડું વધારે ના થાય એની ચિંતા હું જરૂર કરીશ. મિત્રો, આજ આપણે સૌએ જોયું કે અનેકવિધ કાર્યક્રમો ગુજરાત પોલીસને આધુનિક બનાવવા માટે, ટેકનોસેવી બનાવવા માટે અને જનતાની સુવિધા વધે એના માટે ગુજરાત સરકાર દ્વારા અનેક ચીજોનું આજ લોકાર્પણ થયું છે. કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર EFIR નવા સમર્પિત થયેલા વેહિકલ્સ અને ત્રિનેત્ર, આ બધા જ માટે હું ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રી બંનેને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. ગુજરાત પોલીસે અનેક વર્ષોથી દેશની અંદર સૌથી આગળ રહેવાની પરંપરા બનાવી છે. મને વિશ્વાસ છે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં
એ પરંપરા આગળ ચાલુ જ રહેવાની છે. મિત્રો, વિષય પર આવ્યા પહેલા બે વાત જરૂર કહેવા માંગુ છું. હમણાં જ દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી સમાપ્ત થઈ છે અને આ ચૂંટણીમાં દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુને પ્રચંડ બહુમતથી વોટિંગ કોલેજે મેચ જીતાડ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બે પ્રતિનિધિઓ લડતા હોય, બે પ્રત્યાશીઓ લડતા હોય, તો એમાંથી એક જ જીતે, સ્વાભાવિક ઘટના છે. પરંતુ દ્રૌપદી મુર્મુનું રાષ્ટ્રપતિ પદ પર બેસવું અને શ્રીમતી દ્રૌપદી મુર્મુથી મહામહિમ દ્રૌપદી મુર્મુ બનવું એ દેશના 75 વર્ષના લોકતાંત્રિક ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટના છે. આઝાદી પછી પહેલી વાર દેશના રાષ્ટ્રપતિ પદ પર એકદમ નીચેના તબક્કામાંથી, આદિવાસી સમાજમાંથી, આદિવાસીમાં પણ સૌથી પછાત ક્ષેત્રમાંથી, સંથાલમાંથી એક મહિલા આ દેશના પ્રથમ નાગરિક તરીકે વિરાજમાન થાય, એ દેશના લોકતંત્રનો બહુ મોટો વિજય છે. ભારતીય જનતા પાર્ટીએ દેશના રાષ્ટ્રપતિ તરીકે વ્યક્તિઓના ચયનમાં હંમેશા એક પ્રકારથી નવો ચીલો ચાતરવાની એક ચેષ્ટા, એક પ્રયાસ, સફળ પ્રયાસ કર્યો છે. પરંપરાને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ આગળ વધારી છે. અટલજી તા ત્યારે મિસાઇલ્સમેન અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ બનાવ્યા. અમારી પર અનેક આરોપો લાગે, બધાને આશ્ચર્ય થયું ભારતીય જનતા પાર્ટી અબ્દુલ કલામને કઈ રીતે રાષ્ટ્રપતિ બનાવે, પણ જેનું દેશને સુરક્ષિત કરવામાં, દેશને વિજ્ઞાનના ક્ષેત્રમાં દુનિયામાં એક સ્થાન અપાવવામાં યોગદાન હોય એ વ્યક્તિ રાષ્ટ્રપતિ બને તો દેશનું ગૌરવ વધે, એ ભારતીય જનતા પાર્ટીની નીતિ. નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા પછી શ્રી રામનાથ કોવિંદ એ પણ ગરીબમાં ગરીબ ઘરમાંથી સંઘર્ષ કરીને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા, દલિત સમાજમાંથી રાષ્ટ્રપતિ બન્યા. અને આજે દ્રૌપદી મુર્મુ પણ એવા ક્ષેત્રમાંથી રાષ્ટ્રપતિ બન્યા કે જ્યાં ઘણા બધા લોકોને આજે પણ ખબર નથી દ્રૌપદી મુર્મુ શું બન્યા. એ જગ્યાએથી દેશના રાષ્ટ્રપતિને બેસાડવા શબ્દોના સાથિયા પૂરી, ટ્રાઇબલ એમ્પાવરમેન્ટની વાતો કરવાવાળા, ટ્રાઇબલ એમ્પાવરમેન્ટના નામે સમાજની અંદર વિભાજન કરવાવાળા અને ટ્રાઇબલ એમ્પાવરમેન્ટની પોલિટિક્સ કરવાવાળા સૌ લોકોને જવાબ છે કે શબ્દોના સાથિયા પૂરવાથી ટ્રાઇબલ એમ્પાવરમેન્ટ ના થાય, આ પ્રકારની કૃતિથી ટ્રાઇબલ એમ્પાવરમેન્ટ. મિત્રો, હમણાં ગઈકાલે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ એક ટ્વીટ કર્યું. 13-14-15 ઓગસ્ટ 3 દિવસ એમને એક અપીલ કરી છે, દેશનો દરેક નાગરિક પોતાના ઘર પર તિરંગો લગાવવાનું કામ કરે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં, આઝાદીની શતાબ્દી સુધી અને આપણા બાકીના જીવનના કાલખંડ સુધી પોતાની જાતને ફરી એકવાર આ દેશના વિકાસ, ઉજ્જવળ ભવિષ્ય અને દેશની સુરક્ષા માટે પુનર્સમર્પિત કરવાનો આ સંકલ્પ 13-14-15 દિવસે ઘર પર તિરંગો ફહરાવીને કરવાનો છે. હું આ સાર્વજનિક કાર્યક્રમના માધ્યમથી ગુજરાતની સમગ્ર જનતાને અપીલ કરવા માંગુ છું
કે ગુજરાતમાં કોઈ ઘર, કોઈ ઓફિસ, કોઈ કોમ્પ્લેક્સ એવું ના બને, એ ના મળે કે જેની પર તિરંગો ના લહેરાય. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આઝાદીના અમૃત મહોત્સવને ખૂબ સુંદર રીતે ઉજવી દેશની નવી પેઢી, આ જે બાળકો છે, કિશોરો છે, યુવા છે, એમને આઝાદીના સંઘર્ષની યાદ અપાવી ફરી વાર એમના મનમાં, એમના દિલમાં રાષ્ટ્રભક્તિના સંસ્કાર જાગૃત કરવાનો એક ભગીરથ પ્રયાસ આદર્યો છે. આ કાર્યક્રમ અનેક કાર્યક્રમોની માળાનું એક મોતી છે. આપણા સૌની જવાબદારી છે કે આ કાર્યક્રમને સફળ બનાવીએ. ગુજરાત સરકાર પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેકવિધ કાર્યક્રમ કરે. તિરંગાની ઉપલબ્ધિ અનેક સાઇટો પર થવાની છે, ઈ કોમર્સની સાઇટ પર થવાની છે, ગુજરાત સરકાર પણ ઉપલબ્ધ કરવાની છે, કોઓપરેટિવ સંસ્થાઓ પણ ઉપલબ્ધ કરાવશે, દેશની દરેક પોસ્ટ ઓફિસમાં પણ તિરંગો ઉપલબ્ધ થવાનો. પરંતુ દરેક વ્યક્તિએ, જે કોઈ પણ વ્યક્તિ હોય, ગરીબ છે, ગરીબ માણસ હોય કે પછી મોટા ઉદ્યોગપતિ હોય, સરકારી અધિકારી હોય કે સમાજ સેવાનું કામ કરવાવાળા, એનજીઓ ચલાવવાળા કોઈ વ્યક્તિ હોય, બધાએ જ પોતાના ઘર પર તિરંગો ફહેરાવી રાષ્ટ્રભક્તિની અભિવ્યક્તિની અંદર જોડાવું જોઈએ. મિત્રો, આજે આ સ્વસ્થ અને વિશ્વાસ પ્રોજેક્ટને મજબૂત કરવા માટે અનેકવિધ શરૂઆતો અહીંયા થઈ છે, આપણે જોયું છે. એના બાબતમાં મારે કંઈ વિશેષ કહેવું નથી, પરંતુ અમે લોકો, હું, ભૂપેન્દ્રભાઈ ને હર્ષભાઈ અને ડીજીપી જ્યારે ત્યાં બેઠા હતા ત્યારે મેં કહ્યું છે, એને ખાલી 7000 કેમેરા સુધી સીમિત ના રખાય. આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં રેલવે સ્ટેશનના બધા જ કેમેરા, પ્રાઇવેટ સોસાયટીઓની અંદર લાગેલા બધા જ કેમેરા, બધા જ ગુજરાતના જુદા જુદા બંદરો પર લાગેલા બધા જ કેમેરા, ગુજરાતના દરેક યાત્રાધામમાં લાગેલા બધા જ કેમેરા, એ પ્રાઇવેટ હોય તો પણ એમની સાથે સંપર્ક કરી ટેકનોલોજીના માધ્યમથી એને એક વાર આની સાથે જોડવાનો કાર્યક્રમ કર્યો. અને ત્યારે જ આ સુરક્ષા ચક્ર જે બનાવવાની કલ્પના છે ગુજરાત સરકારની, એ સુરક્ષા ચક્ર સુદર્શન ચક્રની અંદર પરિવર્તિત થઈ ગુજરાતની સુરક્ષા કરી છે. રોજ ઓનલાઈન એને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ, ચાહે સ્ટેટનો હોય કે જિલ્લાને, એને જોવાની જરૂર નથી. પરંતુ ઘટના જ્યારે ઘટે, વડોદરા રેલવે સ્ટેશન પર કોઈ ઘટના ઘટે, વડોદરા બસ સ્ટેશન પર કોઈ ઘટના ઘટે, એ વખતે આપણે તત્કાલ આપણો કંટ્રોલ રૂમ ત્યાં પહોંચી શકે એવી સ્થિતિમાં હોય. કોઈ પોર્ટ ઉપર ઘટના ઘટે, કોઈ એરપોર્ટ પર ઘટના ઘટે, તો એ વખતે આપણો કંટ્રોલ રૂમ ત્યાં પહોંચી શકો છો. તિનેત્ર એ વખતે ત્યાં હોવું જોઈએ, અને ત્યારે જ થાય જ્યારે એની કનેક્ટિવિટીનો વ્યાપ અને અહીંયા એના સ્ટોરેજની ક્ષમતા વધારવાની અને કનેક્ટિવિટી કરવાની, આ બંને પ્રક્રિયાઓ આપણે એકસાથે કરીએ. ઇકોપની શરૂઆત થઈ ત્યારે પણ ગુજરાત સમગ્ર દેશમાં પહેલા નંબરે હતું. ગુજરાતના બધા જ પોલીસ સ્ટેશનનું કોમ્પ્યુટરાઇઝેશન અને કોન્સ્ટેબલોની ભરતીની પ્રક્રિયા વખતે જ એમની ટ્રેનિંગની વ્યવસ્થા, અને આજે જે ત્રિનેત્રનું કલ્પના ચરિતાર્થ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં થાય છે, એની વ્યવસ્થા પણ, એના એનાલિસિસની વ્યવસ્થા પણ આપણા ઇકોપના સોફ્ટવેરની અંદર, ઈ એફઆઈઆરની વ્યવસ્થા પણ ઇકોપના સોફ્ટવેરની અંદર છે. અને FSL ના 2007 થી 2008 સુધી થયેલા બધા જ સુધારાઓને પણ
ઈ કોપની અંદર એ વખતે જ આપણે સમાવિષ્ટ કરેલા છે. પરંતુ ઈ કોપથી શરૂ કરી ત્રિનેત્ર સુધી ગુજરાત પોલીસની અદ્યતન ટેકનોલોજીથી યુક્ત થવાની યાત્રા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એ વખતે જે સ્વપ્ન જોયું હતું એ સ્વપ્નને સફળ કરવાની યાત્રા છે. મિત્રો, ભારત સરકારે પણ CCTNS પ્રોજેક્ટથી આજે હું ગર્વથી કહી શકું કે દેશના 96% પોલીસ સ્ટેશનોને ઓનલાઈન કરવાનું, સમગ્ર દેશના 96% પોલીસ સ્ટેશનોને ઓનલાઈન કરવાનું કામ કર્યું. એક ઇન્ડિયન સાયબર કોઓર્ડિનેશન સેન્ટર પણ બનાવ્યું છે, I4C. એના બાબતે હું અત્યારે વિગતે વાત નથી કરવા માંગતો, પરંતુ આ બધી જ આધુનિક ટેકનોલોજી અહીંયા ટેકનોલોજી વેચવાળા ભાઈઓ પણ બેઠા છે, કદાચ એમને મારી વાત નહીં ગમે, પરંતુ ભારત સરકારે એના સોર્સ સાથે ખરીદેલી છે. એટલે કોઈ રાજ્ય સરકારે ખરીદવાની જરૂર નથી, ભારત સરકાર જોડેથી એનું એક્સટેન્શન લેવાની જરૂર છે. અહીંયા બેઠા છે બધા મંચ પર, એટલે હું માનું છું આપણે એનો નોંધ લઈશું. મિત્રો, ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરેખર કોઈ જાગૃત પત્રકારે એની પર પુસ્તક લખવા જેવી યાત્રા ગુજરાત પોલીસની 80ના દાયકાથી લઈ 2022 સુધી એટલા મોટા કેનવાસ પર આની પર પરિવર્તનો થયા છે કે કદાચ ભાગ્યે જ કોઈ રાજ્યની પોલીસે આટલા બધા પરિવર્તનો પોલીસના ફંક્શનિંગમાં, પોલીસના નિર્ણયોમાં, પોલીસની ભરતી પ્રક્રિયામાં, પોલીસના આધુનિકરણમાં, પોલીસની વેલફેરની સ્કીમોમાં અને પોલીસની ચુસ્તતામાં જોયા હશે. અને ભાગ્યે જ આટલું મોટું કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું પરિવર્તન કોઈ રાજ્યની અંદર આટલા ટૂંકા ગાળામાં આવ્યું છે. અત્યારે ગુજરાતના કોઈ પણ 1500 વર્ષના યુવાનને ઉભો કરીને જનરલ નોલેજના સવાલ જવાબ કરતા હોઈએ અને એને કહીએ કરફ્યુ એટલે શું, તો કદાચ એ ફેલ થઈ જાય, કારણ કે એને જીવનમાં કરફ્યુ જ જોયો નથી. 2002 પછી આ રાજ્યમાં કરફ્યુ જોવાવાળા ઘટનાઓ બહુ ઓછી રહી છે. એકો દુકો ક્યાંક એક બે દિવસ માટે કોઈ ઘટના આધારિત થયું હતું. અને એ રાજ્ય છે જ્યાં 200 દિવસના કરફ્યુ અહીં બેઠેલા સૌએ પોતાના જીવનકાળની અંદર દેખેલા. 365 દિવસમાંથી રજાઓ સિવાય 212 દિવસ ક્લિયરિંગ બંધ રહ્યું હતું ગુજરાતમાં. આજ પણ RBIમાં રેકોર્ડ છે કે 365 દિવસમાંથી 212 દિવસ ક્લિયરિંગ બંધ રહ્યું એવું દેશમાં એક જ શહેર અમદાવાદ. ને શહેરી વિસ્તારમાં ગયા હોય, કોટ વિસ્તારમાં સ્કૂટર લઈ તો પાછા ના આવો ત્યાં સુધી ઘરવાળા આમ કરીને જોતા હોય, સ્કૂટર આવ્યું 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 આવ્યું. એટલી અસલામતી, કોમી તોફાનો, રથયાત્રા પરના હુમલા. 84માં હું વિદ્યાર્થી પરિષદનું કામ કરવા પોરબંદર સ્કૂટર પર ગયો જેતપુરથી. પોરબંદર ચાલુ થયું એટલે ત્યાં બોર્ડ માર્યું હતું, આ જોક્સ નથી કહેતો, વાસ્તવિકતા કહું છું. કાયદો અને વ્યવસ્થાની હદ અહીંયા પૂરી થાય છે, પોરબંદર શરૂ થાય છે. મેં મારી નજરે આ બોર્ડ જોયેલું છે, અનેક લોકોએ જોયું હશે. ગુજરાત સરકારે નોટિફિકેશન કરીને પોરબંદરની જેલને બંધ કરવી પડી. આખો દરિયાકાંઠો દાણચોરીથી ધમધમતો હતો, કચ્છની સરહદો ઘૂસણખોરીથી ત્રસ્ત કચ્છ જિલ્લો હતો. 22 વર્ષ પછી એ જ પરિદૃશ્યને જોઈએ, કોમી તોફાન કરવાની કોઈની હિંમત નથી,
घुसणखोरी कम्प्लीटली बंद थई गई जो हूँ विश्वास साथे सार्वजनिक रूपे कही सकूं छु। दाण चोरी करवारी बधी चेनलो आजे बंद थयेली देखाय, कोई जगह कर्फ्यू नाखवानी हालत उभी ना थाय ए प्रकारनी परिस्थिति उभी थई, ने देश विरोधी तत्वोए राज्य बदली नाख्यू होय એવા અનેક દાખલાઓ આપણી સામે દેખાવા માંડે, પણ રાજ્ય બદલીને એમને થોડો લોચો પડી ગયો। પેલા નરેન્દ્રભાઈયા મુખ્યમંત્રી હતા, પછી પ્રધાનમંત્રી બની ગયા, એટલે રાજ્ય બદલીને મેર પડે એવું નથી રહ્યું। મિત્રો, મારો કહેવાનો મતલબ એવો છે, ગુજરાત પોલીસે ભારતીય જનતા પાર્ટીની સરકાર 95માં બન્યા પછી અને વિશેષ રૂપે 2001માં નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી બન્યા પછી સતત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ભાર મૂકી દ્રઢ નિશ્ચય સાથે નિર્દયતા સાથે સમાજના દુશ્મનો પર કઠોરતાથી પગલાં ભરવાનું કામ અને એના પરિણામ સ્વરૂપે એ પરંપરા નરેન્દ્રભાઈ થી લઈ ભૂપેન્દ્રભાઈ સુધી અત્યાર સુધી ચાલુ રહી, અને આ અવડું મોટું પરિવર્તન આપણે વિકાસના બધી જગ્યાએ જ્યારે વાતો થતી હોય વખતે કોઈ પણ રાજ્ય ઔદ્યોગિક વિકાસ કરવો હોય, શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ કરવો હોય, કોઈ પણ રાજ્ય માળખાકીય સુવિધાઓના ક્ષેત્રમાં વિકાસ કરવો હોય, કોઈ પણ રાજ્ય ગ્રામીણ અને શહેરી વિકાસના ક્ષેત્રમાં વિકાસ કરવો, તો એની પ્રાથમિક શરત છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અનુકૂળ હોય, અને કરવાનું કામ ગુજરાત પોલીસે ખૂબ ખૂબી સાથે નરેન્દ્રભાઈના રાજનીતિક નેતૃત્વમાં દૂરદર્શિતા સાથે એનો એક્શન પ્લાન પણ બન્યો। મેં તો એમની સાથે ગૃહમંત્રી તરીકે કામ કર્યું છે, કોઈ પણ એવું પગલું નહોતું જેના પછીના 10 પગલા વિચારેલા ના હોય, કોઈ પણ એવું પગલું નહોતું। હું આજે સવારે જ વિચાર કરતો હતો કે ઈ કોપને ઉઠાવીને તમે જોઈ લો તો બધું જ ઈ કોપની અંદર સમાહિત છે જે આજે આપણે કરી રહ્યા 2007 થી 2022। શિક્ષા શક્તિ યુનિવર્સિટી બનાવવાની હોય, FSL યુનિવર્સિટી બનાવવાની હોય, લો યુનિવર્સિટી બનાવવાની હોય, કાયદો અને વ્યવસ્થા હવામાં લટકીને મજબૂત ના થઈ શકે, એને સજા પણ કરાવવી પડે। દક્ષ પોલીસ ફોર્સ પણ જોઈએ, અને સજા કરાવવા માટે ફોરેન્સિક સાયન્સની નિષ્ણાતોની પણ ટીમ બનવી પડે। આ બધાનો સમગ્રતાથી વિચાર એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ કરેલો, અને પરિણામ સ્વરૂપે પોલીસ તો આધુનિક બની જ, ટેકનોસેવી બની જ, સંવેદનશીલ પણ બની, સાથે સાથે એના સપોર્ટ સિસ્ટમને પણ મજબૂત કરવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું હતું, અને આજ એનું સુભગ પરિણામ આપણે જોઈ રહ્યા છે કે કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિથી દેશમાં સૌથી સારા રાજ્યોમાં ગુજરાતની ગણતરી થઈ રહી છે। આજે આ પ્રસંગે હું ગુજરાતના મુખ્યમંત્રીજી, ગુજરાતના ગૃહમંત્રીજી અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી નરસિંહા કોમર સૌને હૃદયપૂર્વક અભિનંદન આપું છું। ખૂબ ખંતથી કાળજી લઈ એમને આ સુવિધા ઊભી કરી છે, મને વિશ્વાસ છે કે આનો વ્યાપ પણ એ લોકો વધારશે અને આની ચુસ્તતા પણ એ લોકો વધારશે, અને આને પરિણામલક્ષી નિશ્ચિત રૂપથી બનાવશે, કારણ કે વ્યવસ્થાથી પરિણામો નથી આવતા, ભવન બનાવવાથી પરિણામ નથી આવતા, ભવનની અંદર ભાવના નાખવાનું કામ કરવું પડતું હોય છે, અને ભાવના નાખવાનું કામ ગુજરાત પોલીસ કરશે એવી મને શ્રદ્ધા છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ફરીવાર અમે મોડા એના માટે ક્ષમાપના, વંદે માતરમ। ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી, આપના પ્રેરણાદાયી માર્ગદર્શન માટે।
नागरिकों की सुरक्षा की चिंता अने चिंता